ગણરે બોલે ને હેરણ સાંભળે. સન 1932 ફૂલછાપ પત્ર માટે આ ગીત રચાયું હતું. આ ગીતમાં નિશસ્ત્રીકરણ, ડિઝાર્મામેન્ટ એને વિશે કવિએ ક્રાંતિકારક અને માર્મિક વિચારો સંવાદના રૂપમાં જણાવ્યા છે. લુહારની કોડમાં બે ભાઈ બહેન વાતો કરે. ભાઈનું નામ છે ઘણ, લોઢું ટીપવાનું ઘણ, અને બહેનનું નામ છે હિરણ. બંનેની વાતમાં થતા સહચિંતન અને વેદના મેઘાણીભાઈ જણાવે છે. ઘણ રે બોલે ને રણ સાંભળે, રે બોલે ને રણ સાંભળે, હે જી બંધુણો બોલે ને બેન સાંભળે, વેદનાની વા વેણે રે વેણે હો સત ફૂલડા જરે, વેણે રે વેણે હો સત ફૂલડા જરે. બહુ દિન ઘડી રે તલવાર ઘડી કાંઈ તોપું ને મનવાર, બહુ દિન ઘડી રે તલવાર ઘડી કાંઈ તોપું ને મનવાર, પાંચ સાત સુરાના જયકાર કાજ ખૂબ ખેલાણા સંહાર, હેરણ બે નડી બોલે ને હેરણ સાંભળે, યુદ્ધો થયા એમાં જીતનો યશ ચાર પાંચ નેતાઓને કે ચાર પાંચ સેનાપતિને ફાળે ગયો. લાખોનો સંહાર થયો. આ લડાઈ પણ ક્યાં ક્યાં થઈ બેન, કેટલી જાનહાનિ થઈ. પોકારે જમીના કણ કણ કારમાં, પાણીડા પારા વારના હોજી, પુકારે જમીના કણ કણ કારમાં, પુકારે પાણીડા પારા વારના, જલથલ પોકારે થરથરી કબરોની જગ્યા રહી નવજરી, જલથલ પોકારે થરથરી કબરોમાં જગ્યા રહી નવજરી, ભીસો ભીસ ખાંભીઓ ખૂબ ભરી, હાય તોય તોપો રહી નવચરી, હેરણ બે નડી ગણ રે બોલે ને હેરણ સાંભળે, ગણ રે બોલે ને હેરણ સાંભળે. કાળ યુદ્ધો લડાયા, 24 કલાક કારખાના ચાલ્યા, એમાં કારીગરોએ લોહીને પસીનો પાડ્યા, એની બદહાલત તો જો. ભઠ્ઠીઓ જલે રે દખતા પરની, ભણ્યો ધમે રે દખતા પરની, જલે રે બલતા પરની, દમણ્યો ધમે રે દખતા પરની,
खन खन अंगारे ओरा कसबी ने कारीगर भर खाना खन खन अंगारे ओराणा कसबी ने कारीगर भर खाना क्रोड नर जीवन तांब फाणा तोय पूरा रोटा नव शेकाणा हरण गे नड़ी गण रे बोले ने रण सांभळे बोले रे रण सांभळे थोड़ा पड़े रे जेना हाथ ना તૂટે રે જેની કાય નાથોડા બળે રે જેના હાથ નાજી તનડા તૂટે રે જેની કાય ના સોનાર હાફીને આજ ઉભો ઘટડામાં ઘડે એક મન શુભો સોનાર હાફીને આજ ઉભો ઘટડામ ઘડે એક મન શુભ બાળ મારા માગે અન્ન કેરી દેગ દેવે કોણ દાતળું કે તેગ હેરણ મે નડી ઘણ રે બોલે ને હેરણ સાંભળે ઘણ રે બોલે ને હેરણ સાંભળે હિંસા અને લોહીથી ભરેલા યુદ્ધો માટે બંને ભાઈ બહેનોના મન માનતા નથી અને બંને ધંધો છોડવાનો નિશ્ચય કર્યો. રચનાત્મક સાધનો વિધેયાત્મક ઉપકરણો બનાવવાનો બંને ભાઈ બહેનોએ ઠરાવ્યું. આજથી નવેલા ઘડતર માંડવા ખાંડાને કણ કણ ખાંડવા આજથી નવેલા ઘડતર માંડવા હોજી ખડગ ખાંડાને કણ કણ ખાંડવા ખાંડી ખાંડી ઘડો ફળ કેરા સાજ ઝીણી રૂડી દાતરડી નારાજ ખાંડી ખાંડી ઘડો હળ કેરા સાજ રૂડી દાતરડી નારાજ આજ ખંડે ખંડો માં મંડાય એણે પેરે આપણ તેડા થાય હેરણ રે નડી ખણ રે બોલે ને હેરણ સાંભળે બાળક કેરા ઘોડિયા હોજી ગડો હોવિયા ચલનાર ના ઢોલિયા હોજી ગડો હો બાળક કેરા ઢોલિયા ગડો હોવિયા ચલનાર ના ઢોલિયા ભાઈ મારા ગાળીને તોપ ગોળા ઘડો સોઈ મોચી ના સંચ ગોળા ભાઈ મારા ગાળીને તોપ ગોળા ઘડો સોઈ મોચી ના સંચ ગોળા ઘડો રાખ રેટુડાની આરો ઘડો દેવ તંબુરા ના તારો હેરણ બે નડી ઘણ રે બોલે ને બોલે ને પણ આ બધું કરવા વાળો કોણ? ગામનો લુહાર. એને માટે છેલ્લી જવાબદારી આવી. કવિ એને સંબોધીને કહે છે,
ભાઈ મારા લુહારી ભળ રેજે, ભાઈ મારા લુહારી ભળ રેજે, આજ છેલ્લી વેળા ના ઘાવ દેજે, ભાઈ મારા લુહારી ભળ રેજે, આજ છેલ્લી વેળા ના ઘાવ દેજે. ગાય ગાય સંભાળીએ ઘટડામાં, ક્રોડ ક્રોડ શોષી તો દુનિયાના, હેરણ મેનડી પણ રે બોલે ને હેરણ સાંભળે, પણ રે બોલે ને હેરણ સાંભળે. હે જી બંધુડો બોલે ને બેનડ સાંભળે હોજી, હે જી વેદના વેણે રે વેણે હો સતપુલ નાજ રે, વેણે હો વેણે હો સતપુલ નાજ રે, વેણે રે વેણે હો સતપુલ નાજ રે. ભારતીય સમુદાય શિક્ષણ સંઘના ઉપક્રમે ચાલી રહેલા આપણી કવિતા આપણે માટે એ ઉપક્રમમાં હું ડૉક્ટર કેશુભાઈ દેસાઈ આપનું તહે દિલથી સ્વાગત કરું છું. આજે થોડી જ વાર પહેલાં આપણે સ્વનામ ધન્ય દિવંગત ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાયના સરસ કંઠે ગવાયેલું ઝવેરચંદ મેઘાણીનું જાણીતું ગીત સાંભળ્યું, સંગીતમઢ્યું ગીત હતું, અને સાથે સાથે એ કેટલી સરસ રીતે સમજણ આપતા હતા, એટલે એક સાથે ગીત પણ હતું અને ભાષ્ય પણ હતું. વિનય મંદિર ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય તરીકે વર્ષો સુધી સેવાઓ આપીને નિવૃત્ત થયા પછી પણ આ સ્વનામ ધન્ય આચાર્ય એ શિક્ષકોમાં અને વિદ્યાર્થીઓમાં એટલા જ પ્રિય હતા, અને મેઘાણી તો એમના અત્યંત પ્રિય કવિ હોવાને કારણે કોલેજ કાળમાં એમના ગીતો બુલંદ કંઠે ગાયા કરતા, જેથી એમને છોટે મેઘાણી જેવું બિરુદ પણ સાંપડ્યું હતું. આવા ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાયની અને મેઘાણીની બંનેની સંયુક્ત વંદના કરતા યુગવંદનામાં સમાવાયેલું એમનું આ એક બહુ સરસ એક કાવ્ય, એનો આજે આપણે આસ્વાદ કરીશું. કાવ્યનું શીર્ષક છે ગણરે બોલે ને એરણ સાંભળે. હવે જુઓ, આ દુનિયા છેક શરૂઆતથી યુદ્ધરત રહી છે, અને એવા એવા યુદ્ધો આ દુનિયાએ જોયા છે કે જેમાં લાખો નિર્દોષ લોકોનું લોહી વહી ગયું છે. માણસ પોતે જ માણસના લોહીનો જાણે કે તરસ્યો હોય એમ એ મહાભારત કાળથી માંડીને અત્યાર સુધી વિશ્વયુદ્ધો સુધી, અને હવે તો ત્રીજા વિશ્વયુદ્ધના કગાર ઉપર જ્યારે આપણે ઊભા છીએ ત્યારે પણ આજે આટલા નિશસ્ત્રીકરણના પ્રયત્નો પછી પણ દરેક દેશ જાણે કે શસ્ત્રો મેળવવાની હરીફાઈમાં પડેલો છે. વધુને વધુ મારક શસ્ત્રો, ઘાતક શસ્ત્રો એ ભેગા કરવા, એનું ઉત્પાદન કરવું, એ જાણે કે કોઈ પણ દેશની એક સૌથી મહત્વની કામગીરી બની ગઈ છે. તો તેવી વખતે છેક 1932માં ફૂલછાપ માટે લખાયેલું એવું એક આ કાવ્ય, એ કેટલું બધું પ્રસ્તુત છે એની પ્રતિતિ તમને એનો એક એક શબ્દ કરાવશે. હમણાં ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાયના ભાષ્યમાં તો તમે એ બધું સમજી ગયા છો, સરસ રીતે તમે માણી શક્યા છો, પરંતુ હું પણ એની એક એક કડી લઈને તમારી સમક્ષ હું વાત કરવા માગું છું. એ ગણરે બોલે ને એરણ સાંભળે, જો અહીં પ્રતિક કવિએ કેટલા સરસ રીતે લીધા છે કે એમાં ગણ અને એરણ બંને આમ તો જોવા જાઓ તો એ સાધનો છે, નિર્જીવ છે, અને છતાં કવિ એમાં સજીવારો પણ કરે છે, અને લુહારની કોડમાં આ શસ્ત્રો ઘડી રહેલા ગણ અને એરણ એ બંનેની વચ્ચેનો એક સંવાદ એ આપણને કવિતા સ્વરૂપે સંપડાવે છે. ત્યારે ગણ એ ભાઈ છે અને એરણ એની બહેન છે, એટલે કે બંને માનવ જાતના જાણે કે પ્રતિનિધિઓ છે, અને આ વેદનાની વાત ભાઈ બેનને સંભળાવી રહ્યો છે કે એ બેન તું જરા મારી વાત સાંભળ, આપણે અત્યાર સુધી કેવા કુકર્મોમાંથી પસાર થયા છીએ, આપણા હાથે કેટલો સંહાર થયો છે,
આપણે જાણતા પણ નથી કે આપણે તો અહીંયા આગળ શસ્ત્રો બનાવીને આપી દઈએ છીએ, તલવારો બનાવીને આપી દઈએ છીએ, મનવારો બનાવીને આપી દઈએ છીએ, પરંતુ એનો ઉપયોગ કેવો થાય છે, એનાથી લોહી કેટલું વહી જાય છે. તો વેણે વેણે રે સત ફૂલડા જરે હોજી, એક એક શબ્દ ઉપર જાણે કે સતના ફૂલડા જરી રહ્યા છે. આ સતના ફૂલડા ક્યાંથી આવ્યા? મેઘાણીને મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીય શાયર કહ્યા છે. મહાત્મા ગાંધી સત્ય અને અહિંસાના ઉપાસક છે અને એમની અસર તળે એ સમયના એક પ્રતિનિધિ કવિ તરીકે મેઘાણીએ જ્યારે આખી આ કવિતા લખી હોય ત્યારે એને દેખીતી વાત છે કે એની અંદર સતનું ફૂલડું તો આવે જ આવે. બહુ દિન ઘડી રે તલવાર, ઘડી કઈ તોપુ ને મનવાર, કે પાંચ સાત શૂરાના જયકાર કાજ, ખૂબ ખેલાના સંહાર. હેરણ બેનડી, હે હેરણ બેન, જો આપણે અત્યાર સુધી હજારો વર્ષોથી આ જ કામ કરતા આવ્યા છીએ કે આપણે ઘણી બધી તલવારો ઘડી, ઘણી બધી મનવારો, મનવારો એટલે સબમરીનો, તો એ શસ્ત્રો જ છે, એક પ્રકારના માનવ સંહારના સાધનો. એની પાછળ જ આપણે આપણી શક્તિનો દુરુપયોગ કરતા આવ્યા અને એમાં આપણે તો નિર્દોષ હતા, આપણે તો કંઈ ખબર પણ નહોતી કે આનો શું ઉપયોગ થશે. પરંતુ પાંચ સાત શૂરાના જયકાર, પાંચ સાત શૂરા, દુનિયાની અંદર એવા કોઈ માથા ફરેલા કોઈ સરમુખત્યારો, એમનો ઈગો એ સંતોષવા માટે યુદ્ધ શરૂ થાય અને યુદ્ધ શરૂ થાય ત્યારે એમાં લાખો કરોડો નિર્દોષ સૈનિકોનો જાય. નિર્દોષ સૈનિકો મારા જાય એટલું નહીં, આખા ના આખા પરિવારો એમના એકદમ નેસ્ત નાબૂદ થઈ જાય, આખી માનવ જાત જાણે કે નેસ્ત નાબૂદ થઈ જાય એવી પરિસ્થિતિમાં એ પાપના આપણે ભાગીદાર છીએ. તો કહે છે કે હે રણબેનરી, પોકારે જમીનના કણકણ કારમાં હોજી, પોકારે પાણીડા પાળા વારના, કે અત્યારે તો હવે હદ થઈ ગઈ છે, આ સંહાર ક્યાં સુધી, આ હિંસા ક્યાં સુધી. તો જળથળ પોકારે થરથરી, કબરૂમાં જગ્યા રહી નવજરી, કે જો એટલા બધા માણસો માર્યા ગયા છે યુદ્ધોમાં કે કબરોમાં પણ હવે તો જગ્યા નથી રહી, કે એક કબર ઉપર બીજી કબર બનાવવી પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે, કે ભીસો ભીસ ખાંભીઓ ખૂબ ભરી, એ કેટલી બધી મરનારાઓની ખાંભીઓ જ્યાં જુઓ ત્યાં દેખાય છે. હાય તોય તોપુ રહી નવચરી, આ તોપોની ભૂખ તો પણ સંતોષાતી નથી. તો એ તોપો કોના માટે છે? માનવનો સંહાર કરવા માટે છે અને એના ઘડનારા આપણે છીએ. આપણે અહીં લુહારની કોઢમાં બેઠા બેઠા આપણે તો બીજું કંઈ કરતા નથી, આપણને ખબર પણ નથી કે આનો શું ઉપયોગ થશે, પરંતુ એનો કેટલો ભયંકર દુરુપયોગ થાય છે તો જાણે છે બેટા, જાણે છે બેન? તો કહે છે કે જો ભઠિયું જલે રે બળતા પહોરની હોજી, ને ધમણીયું ધમે રે દખતા પહોરની, તો જો કે જે આ તારો ને મારો ઉપયોગ કરે છે, મને ઊંચકીને તારા ઉપર પટકે છે અને એનાથી પછી કોઈ તલવાર બનાવે છે, કોઈ બીજું શસ્ત્ર બનાવે છે, તો એ કોણ કરે છે? તો એક બિચારો લુહાર, એક કસબી, એક કારીગર, એના જીવન માટે, એના પેટિયા માટે આ કરે છે. અને ધમણીયું ધમે રે દખતા પહોરની, એને અંદર તો કેટલો કાળ ઝાળ ગરમી હોય, એવો અંદર આગ જલતી હોય, બળતા પહોરની અંદર આજ આજાતનું આખું એને ટીપવું પડતું હોય લોખું લોળું, તો એ વખતે ખન ખન અંગારે એવો રાણા, કસબીને કારીગર ભરખાણા, કરોડ નવ જીવનતા બફાણા, તોય પૂરા રોટા નવશે કાણા. લોકો પોતાની ભૂખ ભાગવા માટે આ કામની પાછળ પડેલા છે, છૂટકો જ નથી, એમને તો કામ કરવું પડશે, એના વગર તો એની ભૂખ ક્યાંથી ભાગશે. એટલા માટે એ બિચારા મજૂરી કરે છે, પોતે જીવતા બફાઈ જાય છે અને શેકાઈ જાય છે, અને છતાં જાણે કે એ તો ભૂખ્યા ને ભૂખ્યા એમનો સરખી રીતે એમના પરિવારનું પાલન પોષણ પણ કરી શકતા નથી. તો એ રણબેની, આપણે કંઈક હવે પુનર્વિચાર કરવો પડશે કે આપણે જે કરી રહ્યા છીએ તે બરાબર નથી, તો ચાલો આપણે કંઈક નવો વિચાર કરીએ, કંઈક સર્જનાત્મક રીતે આપણી શક્તિનો ઉપયોગ કરીએ. હથોડા પડે રે જેના હાથના હોજી, કે તંદડા તૂટે રે જેની કાયના હોજી, સૌ નર હાફીને આજ ઊભો, ગટડામાં ઘડે એક મન શુભો. હવે જો કહે છે કે જે લુહાર, કે જે કારીગર, કે જે કસબી, એ હથોડો લઈને ઊભો છે અને ટીપે છે, એના મનમાં તો એક નવો મનસૂબો ઊભો થયો છે કે ના 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 ના, અમારી શક્તિનો આવો હિંસક ઉપયોગ, આવો લોહિયાળ દુરુપયોગ એ ન થવો જોઈએ. તો શું થવું જોઈએ? એના મનમાં એ મનસૂબો નવો ઘડે છે કે બાળ મારા માગે અન્ન કેરી દેગ,
મારા બાળકો તો ભૂખ્યા છે, એમને અનાજની દેઘ જોઈએ છે, દેઘ એટલે દેગડી કે જેની અંદર અનાજ પકવી શકાય, જેમાં ખીચડી રંધાય. તો માળ મારા માગે અન્ન કેરી દેઘ, દેવે કોણ? દાતર ડૂકે તેગ, એને અન્નની દેઘ કોણ આપશે? એ દેઘ કોણ બનાવશે? અને એ એ દેઘ જે દેઘની અંદર જે સરસ રીતે ખીચડી અથવા તો જે ખાદ્ય પદાર્થ રંધાશે એ કોણ આપશે? એ શું તલવાર આપવાની છે? તલવાર તો નર્યું લોહી આપશે. ત્યારે તેગ એટલે તલવાર. ત્યારે એ કહે છે કે નહીં, એ દાતરડી આપશે, ખેડૂતની દાતરડી, ખેડૂતનો હળ, એ ખેતીની અંદર એનો ઉપયોગ થશે, એમાંથી સરસ ફસલ પાકશે, અને એમાંથી પછી જે અનાજ આવશે એ અનાજમાંથી રોટલા થશે અને એનાથી આપણી ભૂખ ભાગશે. તો એ કહે છે કે હે રણબેનડી, આજથી નવેલા ઘડતર માંડવા. એટલે હવે આપણે આ જે જૂનું અત્યાર સુધી કરતા રહ્યા એમાંથી આપણે એ રસ્તો બદલવો પડશે. જે શસ્ત્રોની જે આવી કારમી હરીફાઈમાં આખી દુનિયા પડી છે એનાથી દૂર આપણે દુનિયાને કોઈ સારો રસ્તો બતાવવો પડશે. તો કયો રસ્તો છે? એ કહે છે કે ખડગ ખાડાને કણકણ ખાડવા હોજી, ખાંડી ખાડી ઘળો હળકેરા સાજ, ઝીણી રૂડી દાતરડીના રાજ, આજ ખંડે ખંડોમાં મંડાય, એની પેરે આપણ કેળા થાય. તો હે એરણબેની, આપણે હવે દાતરડી બનાવવી પડશે, આપણે હળ બનાવવું પડશે, આપણે આ તલવાર અને મનવાર અને શસ્ત્રના બીજા જે હિંસક શસ્ત્રો એ બનાવવા પાછળ આપણી શક્તિનો ઉપયોગ નહીં કરવો જોઈએ. આપણે આપણા બાળકોનું વિચારવું જોઈએ, આપણી ભવિષ્યની પેઢીનું વિચારવું જોઈએ, માનવ જાતના સંહારની પાછળ જે માનવ પોતે પડેલો છે એમાંથી એને સાચો રસ્તો બતાવવો જોઈએ, સુખદ રસ્તો બતાવવો જોઈએ. તો એ કહે છે કે હે રણબેની, ગળો બાળક કેરા ઘોડિયા. તો આપણે શું કરીશું? તો આપણે આ બધા તલવારો, આ બધી મનવારો, આ તોપો, એ બધાને તોડી નાખો. એ તોડી નાખીને એમાંથી જે લોખંડ પાછું મળે આપણને, એ લોખંડમાંથી આપણે શું બનાવવું? તો ગળો બાળક કેરા ઘોડિયા, કોઈ નવજાત શિશુનું પારણું એમાંથી બને. ગળો વ્યાતલનારના ઢોલિયા, કોઈ પ્રસૂતા નારીનો ઢોલિયો એમાંથી સર્જાય અને આ સર્જનાત્મક કામ માટે એનો ઉપયોગ થાય. તો ભાઈ મારા, ગાડીને તોપગોળા, ગળો સુઈ મોચીના સંચબોળા. એમાં આ કારીગરો જે છે, દરજી છે, મોચી છે, એને જે જરૂર પડે છે, એને એ સંચાની જરૂર પડે છે, એને કોઈ સોયની જરૂર પડે છે, તો એ બધું એમાંથી આપણે બનાવીએ કે જેનાથી માનવજાતને કંઈ સંરક્ષણાત્મક, કંઈ સર્જનાત્મક એવું કંઈ પ્રાપ્ત થાય, કંઈ સુખદ પ્રાપ્ત થાય, વિનાશક પ્રાપ્ત ના થાય. તો ગળો રાખ રેટુડાની આરો, આપણે રેટિયાની આરો બનાવીએ જેમાંથી વસ્ત્રો સર્જાય, માણસનું તન ઢંકાય, આબરૂ ઢંકાય, લાજ ઢંકાય. ગળો દેવ તંબુરાના તારો, તંબુરાના તાર એમાંથી બને કે જેમાંથી ભજન રેલાય, જેનાથી ઈશ્વર સાથેનો, પરમાત્મા સાથેનો આપણો સંબંધ વધુ ને વધુ દ્રઢ બને. એરણ બેંદળી, ભાઈ મારા લુવારી ભળ રહેજે. હવે જુઓ, હવે એ પાછો લુવારને પણ કહે છે. ઘણ અત્યાર સુધી એની બેનને કહેતો હતો, હિરણને કહેતો હતો, તો હવે લુવારને પણ શિખામણ આપે છે. જો ઘણમાં સજીવારોપણ કર્યું છે કવિએ. તો હે ભાઈ મારા લુવારી, ભળ રહેજે, તું હિંમત રાખજે અને આજ છેલ્લી વેળાના ઘાવ દેજે. તારા હાથે જ આ મારા ઉપર ઘાવ પડવાના છે, થોડો તું જ ઉપાડવાનો છે. તો આજ મારા મારો જે મારા માધ્યમથી તું જે ઘા મારીશ હિરણ ઉપર, તો એ છેલ્લી વેળાનો ઘાવ થવો જોઈએ. અને એ ગાયે ગાયે સંભારે ગટડામાં, કરોડ કરોડ શોષિતો દુનિયાના, કે તું એક એક ઘા મારે અને કરોડો કરોડો દુનિયાના જે શોષિતો, વંચિતો, દુખિયારા જીવો છે, જેમને પોતાના સ્વજનો ગુમાવેલા છે અત્યાર સુધીના યુદ્ધોમાં, અને ભવિષ્યમાં જે આખા નાખા વિશ્વનો વિનાશ કરવાની ક્ષમતા ધરાવે છે, એની જગ્યાએ કરોડ કરોડ શોષિતો દુનિયાના, એની તું વેદનાનો તું ખ્યાલ રાખ અને હવે કંઈક સર્જનાત્મક એવા કામમાં તું તારી શક્તિનો સદુપયોગ કર. ગણવે બોલે ને એરણ સાંભળે હોજી, કે બંધુડો બોલે ને બેનર સાંભળે હોજી, એ જી વેદનાની વાત વેણે વેણે હો, સત ફૂલડા જરે હોજી. તો એક એક વેણમાં, એક એક શબ્દમાં, જાણ કે સતના ફૂલડા, એ મહાત્મા ગાંધીના આ અનુયાયી, એક એક શબ્દ મહાત્મા ગાંધીનો જેને
પોતાની ભાષામાં ઉતાર્યો છે. ટાગોર જેવા ટાગોરને પોતાની કવિતાની અંદર જાણે કે સાવ સવાઈ ગુજરાતી કવિ હોય એ રીતે મનમોર બની થનગાટ કરે જેવી કવિતા આપી છે. ચારણ કન્યા જેવી એક સરસ કવિતા આપણને આપીને, જે ગીરના જંગલની અંદર રહેતી એક 14 વર્ષની એ ચારણ કન્યાનું એક સરસ ચિત્ર આપ્યું છે, જે ડાલા મથ્થાની સામે પણ એ ઝૂકતી નથી, બલકે એને ભગાડીને જંપે છે. તો એવા એક યુગ વંદનાના કવિ, જે પોતાની જાતને પહાડનું બાળક કહેતા હતા, એવા જનકવિ કે જે ધંધુકાની કોર્ટની અંદર જ્યારે પોતાની વાત કરે છે ત્યારે પોતે ગાવાની પરવાનગી માંગે છે જજ પાસે, અને એ વખતે જજની આંખમાં પણ આંસુ આવી જાય છે, એવા એક કવિ. એણે યુદ્ધરત દુનિયાને આ લાલ બત્તી ધરતી કવિતા આપી છે. નહીં તો કવિ પ્રેમની કવિતા પણ રચી શકે, પરંતુ સમય અને સંજોગ અને સમાજ એનું પ્રતિનિધિત્વ કરતો કવિ એ પોતાની ફરજ ચૂકી શકતો નથી. તો એ પોતાની ફરજને બરાબર એ બજાવનાર એવા એક આપણા રાષ્ટ્રીય શાયરની આકૃતિ છે, અને એ આજે પણ આટલા વર્ષો પછી પણ કેટલી પ્રસ્તુત છે. અને ચંદ્રકાંતભાઈએ એનું કેવું અસરકારક ગાન અને ભાષ્ય કર્યું છે. એક સાચો શિક્ષક ધારે તો કવિના શબ્દને કરોડો લોકો સુધી પહોંચાડી શકે, પોતાના વિદ્યાર્થીઓના માધ્યમથી પણ પહોંચાડી શકે અને પોતાના અવાજથી પણ પહોંચાડી શકે, એનું એક ઉદાહરણ એ ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાય હતા. અને પોતે એ મેઘાણીના એટલા ચાહક હતા કે જીવ્યા ત્યાં સુધી, અને આ કવિતા તો એમણે 80 વર્ષની ઉંમરે ગાઈ છે, અને એ પણ કેટલા ઉમળકાથી ગાઈ છે. ત્યારે મિત્રો, આજે ઘણરે બોલે ને એરણ સાંભળે એ મેઘાણીની એક અપ્રતિમ કવિતા, નિશસ્ત્રીકરણનો પ્રસ્તુતિકરણ કરતી કવિતા, એ આપની સમક્ષ રજૂ કરીને એનો આસ્વાદ કરાવવાનો જે મોકો મળ્યો એ બદલ હું મારી જાતને ધન્ય અનુભવું છું.